રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા 20 વર્ષથી નાની બાલિકાઓ માટે યોજાતા બાલિકા ગરબા ધૂમ મચાવે છે. શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય રાત્રે વહેલા સુઈ જાય તે માટે સાંજે 7-8 ગરબાનું આયોજન થાય છે. રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા 20 વર્ષથી નાની બાલિકાઓ માટે બાલિકા ગરબા મહોત્સવ યોજાય. શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય અને માતાજીની ભક્તિ પણ કરે તેની સાથે નાની નાની બાલિકાઓ માટે સાંજે 7-8 બાલિકા ગરબા યોજવામાં આવે છે. બાલિકાઓ મોડી રાત સુધી ન જાગે, ઉજાગરો ન થાય તે માટે વહેલો સમય રાખી ચણિયા ચોળી પહેરી તૈયાર થઈ નાની બાલિકાઓ સાથે ગરબા અને હાથની રમઝટ રમતા જોવા મળ્યા હતા. રાજપીપળા ખાતે બાલિકા ગરબામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાલિકા અને અખિલ મહિલા પરિષદ રાજપીપળા તરફથી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા. સોસાયટીના 2 જણાવ્યું હતું, શશીબેન જાનીની સ્મૃતિમાં બાલિકાઓ માટે ગરબા જુદાઈ અને અન્ય મોટી બહેનો માટે 20 વર્ષથી રાજાનગર સોસાયટીમાં સુંદર ગરબાનું આયોજન થાય છે. સોસાયટી દ્વારા નાસ્તાનો ઇનામનું રાણીનું વિતરણ પણ કરવામાં આવે છે. આપનું નામ? રાજેન્દ્ર સોસાયટીમાં આજે છેલ્લા 25 વર્ષથી આ મંદિરના જે માલિક છે શશીબેન જાની, એમની એવી ભાવના હતી કે પૈસાદાર બહેનોને તો તમને કોઈ પણ પૈસા આપીને પાસ ખરીદીને રમી શકે છે, પણ ગરીબ બાળાઓને કેવી રીતે રમી, એટલે અહીંયા નિઃશુલ્ક સેવા મળે છે, નિઃશુલ્ક બાળાઓને રમવા મળે છે, એટલા માટે આ પ્રવૃત્તિ અમે ચાલુ કરેલી. અને આજે કુંજુબેન જોશી અને અમારા શારદાબેન ઠક્કર અમે બધી બહેનો મળીને આ ચાલુ રાખ્યું છે. બાળાઓને લણણી પણ મળે છે, ખૂબ સરસ સહકાર મળે છે અને ખાસી 200 જેવી બહેનોની સંખ્યા થાય છે. અંદર રોજ નાસ્તો પણ સોસાયટી તરફથી મળે છે, તો આ પ્રવૃત્તિમાં અમને પણ બહુ આનંદ આવે છે. અને શશીબેન જાની અત્યારે હયાત નથી, પણ એમના વારસદારો પણ અમને ખૂબ મદદ કરે છે અને અમે એમને ખૂબ સેવા આપીએ છીએ. તમારું નામ? જ્યોતિબેન શુક્લા, રાજેન્દ્ર સોસાયટી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.